નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું ગુજરાતી ભણવાના છીએ. ચેપ્ટર છે 8મું છત્રી. લેખક છે રતિલાલ ગોરીસાગર અને પ્રકાશ છે હાસ્ય નિબંધ. બરાબર, સ્ટોરી આપણે જોઈ ગયા હતા. બરાબર, ગયા વિડીયોમાં આપણે જે ભણી ગયા એ થોડી હિન્ટ જોઈ લઈએ. બરાબર, ગયા વિડીયોમાં શું જોઈ ગયા હતા કે લેખક એક જાણીતા દુકાનમાં જાય છે. બરાબર, ક્યારે જાય છે? વરસાદનો શરૂઆત થાય છે ત્યારે જાય છે. અને ત્યારે એમ જાય છે ત્યારે એ સુંદર એવી અલગ અલગ પ્રકારની છત્રી દુકાનદાર બતાવે છે. છત્રી છે લેખકને એક શ્યામા છત્રી એમને ગમી જાય છે. એટલે કેવી? બ્લેક બ્યુટી, કાળા રંગની સુંદર છત્રી ગમી જાય છે. છત્રી એ લેખકને ગમે છે એટલે લઈ લે છે. અને જે છત્રી લેતા હોય છે ત્યારે દુકાનદાર એમની સામે જોઈ છે અને એમની સામે એટલી ધારે ધારીને જોઈ રહ્યા હોય છે. એટલે લેખકને અહીંયા શું વિચાર આવે? ગભરાટ થાય છે કે શા માટે મને આ દુકાનદાર આવી રીતે જોતા હશે. તો એમના મનમાં વિચાર આવે છે, કદાચ કોઈ ગ્રાહક હશે અને એમના જેવું દેખાતું હશે અને એ પૈસા આપવા વગર જતું રહ્યું હશે અને છત્રી લઈને જતું રહ્યું હશે, તો મારી પાસે પૈસા કઢાવશે? તો એમને ગભરાટ થાય છે અને ત્યાંથી એ જવા માટે નીકળી પડે છે. જેવા પૈસા આપીને જાય છે એ ત્યારે જ દુકાનદાર એમને બોલાવે છે અને સરસ મજાના નામથી સંબોધે છે, સાહેબ. કેમ કે જે રતિલાલ બોરીસાગર હોય છે એમને ઉંમર થઈ ગઈ હોય છે, એટલે કે કાકા જેવા દેખાતા હોય છે, એટલે એમને ગમે છે કે કાકાની જગ્યાએ મને સાહેબ કીધો, એટલે થોડું માન સન્માન આપે છે. એટલે લેખકને અહીં ગમે છે અને પ્રશ્ન કરે છે કે તમે ગઈ સાલ છત્રી લેવા માટે આવ્યા હતા? ત્યારે લેખક કહે છે, એ સવાલનો ઉત્તર આપે છે કે તમે ગઈ સાલની શું વાત કરો છો? તેના ગયા વર્ષે પણ છત્રી લેવા આવ્યો હતો, તેના ગયા વર્ષે પણ છત્રી લેવા માટે આવ્યો હતો, તેના ગયા વર્ષે પણ બીજી દુકાનેથી લઈ ગયો હતો. તે દુકાનદારને વિચાર આવે છે કે આ માણસ છે એ દર વર્ષે કેમ છત્રી લેવા માટે આવતા હશે? તો કહે છે કે અમારી છત્રી આમને આમ તૂટી જાય એવી નથી, અમારી છત્રી તો ટકાઉ છે. ત્યારે લેખક જવાબ આપે છે કે એ વાત બધી સાચી તમારી, કે તમારી છત્રી તો ટકાઉ છે જ, પરંતુ તમારી છત્રી મારી પાસે ટકતી નથી તેનું શું? તો દુકાનદાર એમને સમજાવે છે કે તમે આ જે છત્રી ટકી રહે તે શોધો છો, એના કરતાં તમારી પાસે છત્રી ટકી રહે તે શોધી કાઢો. આ ઉપાય એમને ગમે છે. બરાબર, અને ઉદાહરણમાં સમજાવે છે. કઈ સ્ટોરી? પેલી રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા સમજાવે છે કે રાજાને કુંવરને કાંટો વાગ્યો હોય છે. તો રાજા શું કહે છે? આખા નગરમાં ઢીંઢોરો પેટાવી દે છે કે આખું નગર ચામડાથી મઢાવી દેવામાં આવશે. તો એક માણસ છે, શું કરે? રાજાના કુંવરને ચામડાના બૂટ પહેરાવી દે. એટલે એ સમજાવે છે કે આપણે જગતને જે સુધારવા માટેનો જે વ્યર્થ પ્રયત્ન કરે છે એના કરતાં આપણે પોતાની જાતને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ શું સમજાવે છે? દુકાનદાર અને લેખકની વાર્તા પરથી કે દુકાનદાર અને લેખકની જે વાતચીત થઈ હોય છે, શું વાતચીત થઈ હોય છે? કે જે લેખક શું છત્રી શોધતા હોય છે, ટકાઉ છત્રી, તેના કરતાં શું એ જગતમાં શોધવા માટે નીકળે છે, એના કરતાં પોતાની પાસે છત્રી ટકી રહે એવો જ ઉપાય શોધી કાઢવો જોઈએ ને. તેમને વાત સાચી લાગે છે અને આ જે રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા છે દુકાનદારે તો સાંભળી ન જ હોય ને. અને લેખકને પણ ખબર છે કે દુકાનદારે રવીન્દ્રનાથ ટાગોરને કદાચ ન પણ જાણતા હોય. બરાબર ને, એટલે અહીંયા અમને ગમે છે. તે જ્ઞાન છે બધાને પ્રાપ્ત થતું છે, એ મળવા માત્ર આપણે આચરણમાં મૂકવું એ સહેલો નથી. બરાબર, ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે અહીંયાથી બાકી છે. બરાબર ને, છત્રી ન હોવા એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. કે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાય કર્યા જ નથી એવું પણ હું કહી શકું નહીં. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય કે મારો ત્યાગ કરતા એને સહેજ પણ વાર લાગતી નથી. શું કહે છે? છતાં મારા સાનિધ્ય, સાનિધ્ય એટલે સમીપમ અથવા નજીક, કે મારા જે સમીપ આવતા જે છત્રી હોય છે એટલી બધી ચંચળ, ચંચળ એટલે કે અહીંયા મન. ચંચળ શું હોય છે? વ્યક્તિઓનો મન. એક વસ્તુ આપણને ગમી ગઈ હોય તો આપણે બીજી વસ્તુ ગમે છે. એક ખાવાનું એટલે થોડું ખાધું હોય બીજું ખાવાની ઈચ્છા થાય. આજે આ કપડાં પહેર્યા તો પછી બીજા કપડાં પહેરવાની ઈચ્છા થાય. તો આપણું મન શું છે? ચંચળ હોય છે, વારે ઘડી બદલાયા જ કરતું હોય છે. એટલે અહીંયા છત્રીને પણ કેવી કીધી છે? ચંચળ કીધું છે. અને એને મારો ત્યાગ કરતા કે મને ત્યજી દેતા સહેજ પણ વાર લાગતી નથી.
દુકાને થી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોવાઈ નાખવાનો વિક્રમ મેં એક થી વધુ વાર નોંધાવ્યો છે કે દુકાને થી હજુ તો લઈને જ આવ્યા હોય અને ઘરે પહોંચતા પહોંચતા તો લેખકની છત્રી ખોવાઈ જાય એવા વિક્રમો વિક્રમો એટલે પરાક્રમો બરાબર આમ વિક્રમ સંવતનો અર્થ થાય છે બરાબર વિક્રમ સંવત તરીકે લેવામાં આવે છે તો વિક્રમ કહેવામાં આવે છે અહીંયા વિક્રમો શા માટે લેવામાં આવ્યું છે પરાક્રમો માટે એટલે એક કરતાં વધારે પરાક્રમો નોંધાયા છે પેરેગ્રાફમાં શું કહે છે કે છત્રી ન ખોવાય એવા ઉપાય મેં નથી કર્યા એવું નથી પણ છત્રી મારા સાનિધ્યમાં મારા સમીપ આવતા જ એટલી બધી ચંચળ બની જાય છે કે મારા મને ત્યાગ કરી દે છે મને ત્યજી દે છે અને લેખક શું કહે છે કે દુકાનેથી હજુ હું લઈને જ આવું છું એટલામાં મારી છત્રી ખોવાઈ જવાના અનેક પરાક્રમો મેં એકથી વધારે વાર નોંધાયા છે હવે અહીંયા જે અલગ અલગ સલાહો મળે છે પરીક્ષામાં પૂછાય કે આ બધી સલાહો આપણે લખવાની છે તો દુકાન લેખકને કઈ કઈ સલાહો મળતી હતી તો પહેલી સલાહ શું કહે છે અહીંયા તમે ગળામાં માળાની જે મોટી દોરી રાખો આપણે કેમ માળા પહેરીએ તેમ ગળામાં મોટી દોરી રાખવાની એ દોરી સાથે છત્રી બાંધો અને એ દોરી સાથે કોને બાંધવામાં કે છત્રી બાંધી રાખવાની છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખો જો બધું ડિટેલમાં આપેલું છે હા કે છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખો રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાટ વીટી રાખજો શું કહે છે કે વરસાદ પડ્યો ચલો છત્રી ગોળામાં બાંધી છે વરસાદ પડ્યો વરસાદ ખોલે આપણે છત્રી ખોલી એટલે વરસાદમાં ભીની થયેલી જે છત્રી છે તેનાથી શર્ટ કે આપણે જે કપડાં પહેર્યા છે એ ભીના ન થાય એ માટે ઉપરના ભાગે જે છત્રીના ઉપરનો જે ભાગ છે ઓછાટ ઓછાટ એટલે કોઈ કાપડ કંઈ ઓઢવાની વસ્તુ એ રાખો ઓછાટનો શું અર્થ થાય કાપડ અથવા ઓઢવાનો વસ્તુ વીટીને રાખજો આ પહેલી સલાહ કઈ ગળામાં મારા મન બંધી બાંધતા હોય તે રીતના છત્રી બાંધવાની તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગાદાર માણસ રાખો બીજી કઈ સલાહ કે તમે છત્રી સાચવવા માટે સાથે ને સાથે એવો માણસ રાખો પગાદાર પગાદાર એટલે પૈસા આપવા ને પછી રાખવાનું કેટલાક લોકો બહાર જવાના હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો ઉદાહરણ પણ પાછું આપે છે કેટલાક બહાર જવાના હોય છે તો કલાક પૂરતા ડ્રાઈવર રાખે છે તમે પણ 2-3 કલાક માટે બહાર જવાના હોય તો શું છે પગારદાર માણસ રાખો આ કઈ સલાહ બીજી તમે ચાતુર્માસ ઘરે જ રહો ત્રીજી સલાહ કઈ આપે છે કે તમે 4 મહિના સુધી ઘરે જ રહો 4 મહિનાનો માસ એટલે ચતુર્માસ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય એક ટાણા કરો એક જ સમય જમવાનું પ્રભુ ભજન કરો એક સમય પર જમવાનું અને આખો દિવસ પ્રભુની ભક્તિ કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો કોઈ પ્રશ્ન જ નહીં છત્રી ખરીદવી જ ન પડે એટલે ખોવાનો કોઈ પ્રશ્ન જ નહીં છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખીને તમને જાણ કરી શકે ચોથી સલાહ કહી આપી કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કોઈ કદાચ કોઈને મળશે તો તે શું કરશે પોસ્ટ કાર્ડ લખીને તમને જાણ કરી દેશે આ 4 સવાલ સવાલમાં પૂછાય છે કે લેખકને કઈ કઈ સલાહો મળતી તો આપણે આ લખી નાખવાની એક તો પહેલી સલાહ તો લેખકે આપી હતી એ સોરી દુકાનદારે આપી હતી શું આપી હતી કે તમે એવી છત્રી શોધો કે જે તમારી પાસે ટકી રહે તમે એવી છત્રી લાવ રાખવાની છે એવો જ ઉપાય શોધાય કે તમારી પાસે છત્રી ટકી રહે બરાબર એ તો પહેલું લખવાનું બીજી 4 સલાહ કઈ છે કે તમે ગળામાં મારાની જેમ મોટી દોરી રાખો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે તેટલી મોટી દોરી આ બધું ડિટેલમાં લખવાનું બરાબર સવાલ સવિસ્તારમાં પૂછાય એટલે આ પ્રમાણનો મોટો સવાલ જ લખવાનો હોય છે પછી આપણે લખી નાખવાનું એમાં થોડું કે છત્રી ન ખોવાય માટે લેખકને ઘણી બધી સલાહો મળતી હતી એવું પણ નથી કે લેખકે જે ઉપાયો છે ઉપાયો ન શોધ્યા હોય પણ લેખકે દુકાનેથી આવતા પણ એમના અનેક છત્રી ખોવાના વિક્રમો પરાક્રમો નોંધાયા છે શું કહેલું છે મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાટ વીટી રાખો
તમે છત્રી સાચવવા તમારી સાથે અને સાથે ફરે એવો પગાદા માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાના હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે. તમે કેટલો 2-3 કલાક માટે પગાદા માણસ રાખો. બીજી સલાહ, ત્રીજી સલાહ શું કહે છે કે 4 માસ સુધી તમે ઘરે જ રહો, એક સમય ખાવો, ભગવાનનું ભજન કરો અને છત્રી ખરીદવી ન પડે એટલે છત્રી ખોવાનો કોઈ પ્રશ્ન જ નહીં. ચોથી સલાહ કઈ મળે છે, છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખી તમને જાણ કરી દેશે. 4 સલાહ થઈ, આગળ જોઈએ. છત્રી ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કે છત્રી ન ખોવાય માટે ઉપરની એટલે કે આ 4 એના જેવી અને ઉપરના જેવી એટલે એના સિવાયની પણ એમને સલાહો મળતી હતી. કેટલીક સલાહો તો મળ્યા પછી જ 5 મિનિટમાં હું ભૂલી જતો. લેખકનો નેચર કેવો, 5 મિનિટમાં લેખક સલાહ છે ભૂલી જતા. કેટલીક સલાહનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગે અને કેટલીક સલાહ તો એવી હતી કે લેખકને એનું અનુકરણ કરવું જ ઘણું મુશ્કેલ લાગવા લાગ્યું. પણ છત્રી પણ નામ સરનામું લખવાનો સલાહનો અમલ કરવો જોઈએ છે એમ મને લાગ્યું. શું લાગ્યું કે છત્રી ઉપર નામ સરનામા લખવાનું છે એ અમને લાગ્યું કે આ સલાહ બરાબર છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી ઉપર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યો. આ વખત લેખક શું કરે છે કે જે નવી છત્રી લઈ છે એ નવી છત્રી ઉપર શું કરે છે, પોતાનું નામ લખે છે. વિગતવાર એટલે કે રીતિસર, બધી જેટલી વિગતો હોય છે એ વિગત બધી જ સરનામું લખી નાખે છે, ટેલિફોન નંબર પણ લખી નાખે છે. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. લેખકની બુદ્ધિ તો આમ તો ઘણી બધી કે શું ભૂસાઈ ન જાય એટલે પાકા રંગથી લખાવી દે છે. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો પણ મેં સંયમ રાખ્યો. શું છે કે લેખકને તો આખો બાયોડેટા, કદાચ લેખક આખો બાયોડેટા લખી નાખતે તો શું થતે, માંગા આવી જતે લેખક માટે, બરાબર ને? એ જ થતે, બીજું એના સિવાય કંઈ વિશેષ થઈ શકે નહીં. પણ લેખકનો એવો વિચાર હતો પણ લેખક એનો અમલ કર્યો નહીં. એટલે લેખકનો વિચાર હતો બાયોડેટા લખવાનો, બરાબર. એના પછી છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીકળ્યો. શું આપેલું છે કે છત્રી ઉપર નામ સરનામું લખવાનું કારગર નીકળ્યું. કારગર એટલે સફળતા થવું, સફળ થવું, બરાબર. રૂઢિપ્રયોગમાં લેવામાં આવે કે કારગર નીકળ્યું એટલે શું કહેવામાં આવે છે, સફળ થવું. માત્ર કારગર શબ્દ આપેલો હોય તો સફળતા થાય. એટલે છત્રી ઉપર નામ સરનામું જે લખાવ્યું એ સફળ થયું. છત્રી લીધેલા 20 દિવસ પછી મને રાજકોટથી જ પત્ર મળ્યો કે છત્રી લીધી અને 20 દિવસથી રાજકોટથી પત્ર મળે છે. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરા એ પત્રમાં હતો કે પોતાની છત્રીને બદલે ભૂલથી લેખકની છત્રી જતી રહી હતી એવો એકરા કરે છે. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું. ક્ષમા યાચના, માફી પણ માંગે છે અને એમની છત્રી છે મારી પાસે ન આવી હોય તો પણ જે લેખકની છત્રી છે એ લઈ જવા માટે ઘટતું એટલે યોગ્ય સમયે લઈ જવા માટે જણાવ્યું. આ દિવસોમાં વરસાદ ન હતો એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને પત્ર મળ્યો ત્યાર પછી પડી. લેખક કેવી કોમેડી કરે છે કે લેખકને એ પણ નહીં ખબર હતી કે એમની છત્રી ખોવાય ગઈ. જ્યારે પત્ર મળે છે ત્યારે લેખકને જાણ થાય છે કે મારી છત્રી ખોવાય ગઈ. જે માણસ પોતાની છત્રી સાચવી ન શકતો હોય એ માણસ બીજાની છત્રી સાચવી લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હોય. કે જે માણસ પોતાની છત્રી ન સાચવતો હોય તો બીજાની છત્રી તો શું સાચવે. તેવી જે અહીંયા કહી છે કે પત્ર જે લેખકની શ્રદ્ધા એટલે કે જે પત્ર લખનાર જે વ્યક્તિ છે એની શ્રદ્ધા ઘણી બધી કહેવાય. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો. લેખક રિપ્લાય આપે છે, પત્ર લખી એ આભાર માને છે. સજ્જન, સજ્જન એટલે સારો માણસ, ખાનદાની માણસ પણ કહી શકાય, બંને અર્થ લેવાનું, સારો માણસ પણ અને ખાનદાની માણસ પણ. આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીર વ્યક્ત કરી. દિલગીર એટલે દુઃખ.
વ્યક્ત કરવું કેમની છત્રી મારી પાસે નથી એ દુઃખ પણ વ્યક્ત કરે છે મારી છત્રી મેળવી લેવા ઘંટું કરવાનું વચન આપ્યું કે હું મારી છત્રી યોગ્ય સમયે ઘંટું કરું એટલે યોગ્ય સમયે લઈ જો યોગ્ય સમયે લઈ જવાનું મેં વચન આપ્યું હવે રાજકોટ રૂબરૂ જઈ પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂચ્યો નહીં કે રાજકોટ રૂબરૂ લઈને જે સરનામું આપ્યું છે ત્યાં જઈ ને લેખકને એવું લાગ્યું કે રૂબરૂ જવા સિવાય મને બીજો કોઈ ઉપાય ગમ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો શા માટે કે છત્રી લેવા માટે માત્ર ને માત્ર છત્રી લેવા માટે રાજકોટ જવાનું એના સિવાય બધાને આ ઉપાય કેવો લાગે છે નકામો લાગે છે શા માટે નકામો લાગે છે હવે આના પછીનો પેરેગ્રાફમાં આપે છે રાજકોટ જવા આવવાના બસના ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય શા માટે બધાને નકામો લાગ્યો કે રાજકોટ આવવા જવાનો ખર્ચ કેટલો હતો 250 રૂપિયા છત્રી કેટલાની આવે 100 150 200 બરાબર ને એમાં થોડા પૈસા તો આપણા બચત થાય ને એટલે કે રાજકોટ જવા આવવાના બસના ભાડા ઓછામાં ઓછા 250 રૂપિયા થાય બરાબર બીજો વધારેનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો 300 350 રૂપિયા થઈ જાય આપણે બાકી રાખ્યું તો બરાબર ને આગળના વિડીયોમાં પહેલા વિડીયોમાં કીધું હતું કે લેખક રાજકોટ ગયા હશે કે નહીં છત્રી લાવ્યા હશે કે નહીં તો લેખકનો શું વિચાર હતો કે રૂબરૂ છત્રી લેવા માટે જવું જોઈએ શા માટે જવું જોઈએ કારણ કે જે પત્ર લખનાર વ્યક્તિ છે એ ઈમાનદાર અને પ્રામાણિક હતો એટલા માટે કે એમની છત્રી ભલે હોય પણ પોતાની છત્રી લઈ જવા માટેની એમને પ્રામાણિકતા જોવા મળે છે તો લેખકનો વિચાર કેવો હતો છત્રી લેવા માટે જવાનો બાકી બધાનો વિચાર કેવો હતો નકામા વિચાર લાગતો હતો કે ના છત્રી લેવા માટે ન જવું જોઈએ શા માટે ન જવું જોઈએ કારણ કે રાજકોટ જવા આવવાના બસના ભાડા કેટલા થાય છે 200 250 રૂપિયા થાય છે સાથે સાથે આવવા જવામાં જે નાસ્તો રિક્ષાનો જે ખર્ચો થાય છે એટલે કેટલા રૂપિયા થઈ જાય છે 300 350 રૂપિયા થઈ જાય છે એટલા માટે આ નકામો ઉપાય લાગે છે કેમ કે એના કરતાં તો આપણે નવી છત્રી લઈ લઈએ બરાબર ને ઉપરથી આપણે શરીરથી ઢાંકી જઈએ એ અલગ એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારુ ન કહેવાય કે રાજકોટ છત્રી લેવા માટે જવાનું વ્યવહારુ યોગ્ય ન કહેવાય કદાચ મૂર્ખામી ભર્યો કહેવાય એવો સૌનો મત હતો સવાલ પૂછાય કે મૂર્ખામી ભરી વાત બધા લોકોને કઈ લાગતી હતી તો આ લખી નાખવાનું બરાબર કે રાજકોટ રૂબરૂ છત્રી લેવા જવાનું એ ને આ જે હતો એ પણ હું મક્કમ રહ્યો અડગ રહે તેવું મક્કમ બરાબર આમાં પૈસાનો પ્રશ્ન ન હતો લેખકનો શું મત હતો કે આમાં પૈસાનો પ્રશ્ન હતો નહીં પોતાની છત્રી ખોવાઈ છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના એને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો લેખક શા માટે જવાના હતા પૈસા માટે જવાના ન હતા પણ જે માણસ પત્ર લખનાર છે તેની પ્રામાણિકતા ઈમાનદારી જોઈને એ જવાના હતા કેમ કે પેલા ભાઈની તો છત્રી ખોવાઈ જ ગઈ હતી પણ છતાં તમારી છત્રી ખોવાઈ છે પણ તમે આ છત્રી લઈ જવા વિનંતી કરે તેમની પ્રામાણિકતા જોઈને લેખક લેવા માટે જવાના હોય છે પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતના કેટલાક લોકો વિચારે છે કે આવી નાની બાબત કેટલાક લોકો વિચાર કરે છે આપણે તો કોઈ મોટું કાર્ય કર્યું હોય તો જ એવું લાગે કે ના આ માણસે મારા માટે કર્યું નાની નાની બાબતને કોઈ ગણકારતા નથી પરંતુ લેખક શું છે આવી નાની નાની પ્રામાણિકતા જે ઈમાનદારી છે એને પણ એ લેખક વિચાર કરે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રસ્તે જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો લેખકનો કયો મત હતો છત્રી લેવા માટે મારે રશિયા તો શું રાજકોટ સિવાય રશિયા તો શું જવું પડે તો પણ હું જઈશ કે લેખક શું માનતા હતા કે છત્રી લેવા માટે રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ લેખક જવા માટે તૈયાર હતા એવો એમનો દ્રઢ મત હતો દ્રઢ નિશ્ચય હતો હવે લેખક ક્યાં જાય છે રાજકોટ જાય છે તો આપણે વિડીયોમાં સમજી ગયા કે લેખક રાજકોટ લેવા માટે જાય છે છત્રી પાછી મેળવી પહેલા સજ્જનનો આભાર માન્યો કે લેખક રાજકોટ જાય છે છત્રી પાછી લઈ આવે છે અને જે પેલો સજ્જન સારો અને ખાનદાની માણસ છે એનો આભાર પણ માને છે
વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો અને એ જે પાછી બસ આવતી હતી એમાં જ એ પાછા આવી જાય છે પણ પણ શા માટે પણ ડોટ કર્યું હશે શું થયું હશે જોઈએ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો શા માટે પણ થયું ખબર પડી કે લેખક પાછા છત્રી ખોઈ આવ્યા ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે યાદ આવ્યું લેખક શા માટે રાજકોટ ગયા હતા છત્રી લેવા માટે પાછા આવે છે ત્યારે છત્રી પાછા ભૂલી જાય છે અને લેખકને ક્યારે યાદ આવે છે બધાએ પૂછ્યું કે છત્રી ક્યાં છે ત્યારે લેખકને યાદ આવે છે કે તો બસ મન ભૂલી ગયો તરત જ પાછો બસ ઓફિસે ગયો ત્યારે કોઈએ છત્રી જમા કરાવી નહોતી કે તરત જ પાછા બસ ઓફિસે જઈ કે કદાચ મારું નામ સરનામું લખ્યું છે તો છત્રી કદાચ જમા કરાવી હોય તો રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા અહીંયા 350 તો થયા જ હતા પ્લસ બીજા 80 એટલે 430 રૂપિયા 420 રૂપિયા અહીંયા કુલ સોરી 430 રૂપિયા થાય છે એટલે ટોટલ ખર્ચ કેટલો થાય છે 430 રૂપિયા થાય છે કે રિક્ષા ભાડાના જવાવાના બીજા 80 રૂપિયા થયા પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી પછીના દિવસે એટલે એના પછીના બીજા દિવસે લેખક શું છે છત્રીના સ્ટોરમાં છત્રી લેવા માટે જાય છે દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામો સ્મિત કર્યું શા માટે દુકાનદારે આપણે હસ્યા હશે એમના પણ હાસ્ય મંદ હાસ્ય કર્યો હશે અને લેખક પણ એમની સામે સ્મિત કરે એટલા માટે કે દુકાનદારે જોયું કે લેખકની છત્રી પાછી ખોવાઈ જાય છે અને લેખક એટલા માટે હસે છે કે હું પાછી છત્રી લેવા માટે આવ્યો લેખકની છત્રી ખોવાઈ જાય છે આ નામ પરથી શીર્ષક આપેલું છે છત્રી શા માટે લેવામાં આવ્યું છે ઓમકાર હાસ્યમાંથી લેવામાં આવ્યું છે બરાબર કદાચ વિડીયોમાં ન દેખાયું હોય તો લખી નાખજો કે છત્રી પાઠ શા માટે લેવામાં આવ્યું છે ઓમકાર હાસ્યમાંથી લેવામાં આવ્યું છે ઓકે તો આપણે સવાલ જવાબ જોઈ લઈએ પાઠમાં તો તમને ખબર પડી જ ગઈ હશે પાઠ હતો છત્રી અને લેખક વચ્ચે ના કુપારી બરાબર ને છત્રી અને લેખકની સ્ટોરી હતી તો આપણે સવાલ જવાબમાં જોઈએ તો શબ્દ એટલે કે શબ્દાર્થ લખવાના છે આના સિવાયના હું લખી નાખીશ વિરુદ્ધાર્થી પણ લખવાનો છે રુધિપ્રયોગ પણ લખવાનો છે શબ્દ સમૂહ માટે પણ લખવાનો છે ખાસ બોર્ડમાં પણ પૂછાયું છે અડગ રહે તે મક્કમ સમજાવતી વખતે પણ સમજાવી દીધો પણ યાદ રાખવાનું છે બોર્ડમાં પૂછાયું છે સ્વાધ્યાય જોઈ લઈએ નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો આપણે ખરાની નિશાની ડાયરેક્ટ જવાબ લખવાનો સવાલ અને જવાબ દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામો સ્મિત કર્યું કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા એટલે દુકાનદાર લેખકને હસાવવા ઈચ્છતો હતો દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો આપણને ખબર જ છે શા માટે હસ્યા કેમ કે લેખકની છત્રી ખોવાઈ ગઈ અને ફરી છત્રી લેવા માટે આવ્યા એટલે લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા શા માટે લેખક પાસે પૈસા ન હતા ના લેખકને રાજકોટ જવું ગમતું હતું ના તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા હા છત્રી હવે વેચાતી મળતી ન હતી ના બીજુંમાં શું આવે છે સી તે બીજાની પ્રામાણિકતાની કદર કરવાની ઈચ્છતા હતા આગળ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો દુકાનદારે લેખકને કઈ સલાહ આપી શું સલાહ આપે કે તમે જે છત્રી છે એ છત્રી ટકાઉ એટલે કે ટકે એવી તમે છત્રી શોધો એના કરતાં તમારી પાસે છત્રી ટકી રહે એવો કોઈ તમે ઉપાય શોધી કાઢો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું આખા નગરને ચામડાથી મઢાવી દેવા માટે એવું નક્કી કરે છે પણ એક માણસ રાજાના કુંવર માટે ચામડાના બૂટ બનાવી આપે છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો બરાબર જો તમે એટલી યાદ રાખજો એક વાક્યમાં પૂછાય તો એક વાક્ય લખશો ચાલશે 2-3 વાક્ય કીધું હોય તો આપણે બોર્ડમાં જ ની પરીક્ષા આપતા છે એટલે તે પ્રમાણે લખવાનું છે બરાબર રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહે શા માટે મેં કીધું કારણ કે તે જે માણસ હતો તેમનો પત્ર આવ્યો હતો એમણે પત્રમાં શું લખ્યું હતું કે હું મારી છત્રી તમારી પાસે રહી ગઈ છે તો તમારી છત્રી સોરી તમારી છત્રી મારી પાસે છે ને મારી છત્રી તમારી પાસે છે તો તમારી છત્રી લઈ જવા માટે કહે છે અહીં લેખકને શું દેખાય છે
પેલા માણસની પ્રામાણિકતા દેખાય છે અને એ પ્રામાણિકતાને કારણે એ વાતમાં મક્કમ રહે છે. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી. શા માટે? કે રાજકોટ આવવા જવાના ભાડા કેટલા હતા? 200-250 રૂપિયા હતા, સાથે ચાઈ નાસ્તાના રિક્ષા ભાડાના 300-350 થઈ જાય છે. તો એ પૈસા વધારે આપવા કરતા અને સાથે સાથે આપણે સમય બગાડવા કરતા તો આપણે ન જવું જોઈએ એવી મૂર્ખામીભરી લાગ્યો હતો. 8-7 લીટીમાં લખો. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહ મળતી હતી? તો પેલી મેં 4 ડિટેલમાં કરાવી હતી, બરાબર ને? ગળામાં બાંધીને જવાનું, તે 4 માસ ઘરે જ રહેવાનું, પગારદાર માણસ રાખવાનું, નામ સરનામાં, તો એ ડિટેલમાં લખવાનું છે. 8 મુદ્દા લખેલું હોય કે 7-8માં તો વ્યવસ્થિત રીતે લખવાનું. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠને આધારે લખો, બરાબર? લખવાની છે કે રાજકોટ જાય છે, કઈ રીતે છત્રી ભૂલી જાય છે, ફરી પત્ર આવે છે, ફરી કેવી રીતના છત્રી લેવા માટે જાય છે, એ બધું લખી નાખવાનું. ચાલો, તો અહીંયા આપણો 8મો ચેપ્ટર છે છત્રી એ મૂળ થાય છે, સમજ પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.